હવે જોઈશું દેશની દસમોટી ખબર। આઝાદીના 75માં વર્ષની ઉજવણી માટે કેન્દ્ર સરકારે 259 લોકોની રાષ્ટ્રીય સમિતિ બનાવી છે। પીએમ મોદીની અધ્યક્ષતામાં દેશના તમામ સર્વોચ્ચ નાગરિકોની આ સમિતિની 8 માર્ચે મળશે બેઠક। આ સમિતિમાં કેન્દ્રીય મંત્રીઓ, તમામ રાજ્યપાલ, તમામ મુખ્યમંત્રીઓનો સમાવેશ કરાયો। પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ, સોનિયા ગાંધી, એચડી દેવગોડા, પૂર્વ રાષ્ટ્રપતિ સાથે પ્રતિભા પાટીલનો પણ સમાવેશ। આસામ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 70 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું, જેમાં 11 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે। મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ, મંજુલી અને સ્વાસ્થ્ય મંત્રી હેમંત બિસ્વ શર્મા પોતાની પરંપરાગત બેઠક જકુરવાડી પરથી ચૂંટણી લડશે। મહત્વનું છે કે આસામમાં ભાજપે પોતાના સહયોગી દળો સાથે મળીને 126 બેઠકોમાંથી 100થી વધારે બેઠક જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે। તમિલનાડુમાં રાજ્યની સત્તાધારી પાર્ટી એઆઈએડીએમકે વિધાનસભા ચૂંટણી માટે 6 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી। તમિલનાડુના મુખ્યમંત્રી કે પલાનીસ્વામી પોતાના વતન સેલમમાંથી અને નાયબ મુખ્યમંત્રી થેણી જિલ્લાની પારંપરિક બેઠક પરથી લડશે ચૂંટણી। તમિલનાડુમાં ભાજપ 20 બેઠકો પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યું છે। તમિલનાડુમાં 6 એપ્રિલે મતદાન થશે અને 2 મેના રોજ પરિણામ થશે જાહેર। પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી માટે ટીએમસીએ 291 ઉમેદવારોનું લિસ્ટ જારી કરીને ચૂંટણીનો હુંકાર કર્યો। લેફ્ટ ફ્રન્ટ, કોંગ્રેસ અને ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટે પણ સ્થાનિક ક્ષેત્રોમાંથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે, ત્યારે હવે બીજેપી આજે પશ્ચિમ બંગાળ માટે પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરે તેવી શક્યતા છે। બીજેપી નંદીગ્રામ સહિતની બેઠકો માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે। પશ્ચિમ બંગાળમાં ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીના નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડવા અંગે કૈલાશ વર્ગીએ આપ્યું નિવેદન। કહ્યું, મમતા બેનર્જીએ પોતાની હારના ડરથી પરંપરાગત ભવાનીપુર બેઠક છોડી દીધી। મિથુન ચક્રવર્તીના ભાજપમાં જોડાવા અંગે તેમણે કહ્યું છે કે જનતા અને પ્રધાનમંત્રી મોદી સૌથી મોટી હસ્તી છે, બીજેપી હંમેશા આવનારા લોકોનું સાર્વજનિક રૂપથી સ્વાગત કરે છે। ચૂંટણી પંચે દેશના 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વનો નિર્દેશ આપ્યો। ચૂંટણી પંચે કહ્યું હતું કે જે રાજ્યોમાં આચારસંહિતા લાગુ છે ત્યાં કોરોનાની વેક્સિનના સર્ટિફિકેટમાંથી પીએમ મોદીની તસવીર હટાવે। નોંધનીય છે કે તૃણમૂલ કોંગ્રેસે આ બાબતે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી। આ મામલે સંજ્ઞાન લઈને ચૂંટણી પંચે સ્વાસ્થ્ય મંત્રાલયને આદેશ આપતા કહ્યું હતું કે ચૂંટણીના નિયમોનું પાલન કરવામાં આવે। પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે। બીજી બાજુ પાર્ટીના સભ્યોમાં પણ વાર પલટવાર સહિત હિંસાની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે। પશ્ચિમ બંગાળના 24 પરગના જિલ્લાના રામપુર ગામે હિંસાની ઘટના સામે આવી। મોડી રાત્રે થયેલા દેશી બોમ્બ હુમલામાં 6 ભાજપના કાર્યકર્તાઓને પહોંચી છે ઇજા। લગ્ન સમારોહમાંથી પાછા ફરતા સમયે ટીએમસી કાર્યકરોએ હુમલો કરાવ્યો તેવો બીજેપીનો આક્ષેપ। છેલ્લા 100 દિવસથી કૃષિ નવા 3 કાયદા સામે આંદોલન ચલાવી રહ્યું છે। આજે આ આંદોલનનો 101મો દિવસ છે। ખેડૂતો 101મા દિવસને બ્લેક ડે તરીકે મનાવી રહ્યું છે। આંદોલનના 101મા દિવસે ખેડૂતો કેએમપી એક્સપ્રેસ વે 6 કલાક સુધી જામ કરશે। આ સિવાય ખેડૂતો માથા પર કાળી પટ્ટી બાંધીને ટોલ પ્લાઝા પર પોતાનો વિરોધ વ્યક્ત કરશે। ખેડૂતોના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસે પેટ્રોલિંગ વધાર્યું। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યા છે આકરા પ્રહાર। રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું કે ખેડૂત આંદોલનનો નિવારણ લાવવું તે સરકારની જવાબદારી છે, સાથે જ સરકાર સમક્ષ કૃષિ કાયદાને પાછું ખેંચવાની કરી છે માંગ। બીજી બાજુ ખેડૂતોને પણ આશ્વાસન આપતા રાહુલ ગાંધીએ કહ્યું, બીજ વાવીને જે ખેડૂતો ધૈર્યથી લાગણીની રાહ જોઈએ છે તેમને સફળતા જરૂરથી મળે છે। ભારતીય વિદેશ મંત્રાલયે બ્રિટનમાં રહેલા ભારતીય રાજદૂતોને કર્યો છે આદેશ। કહ્યું, બ્રિટનમાં રહેતા સાંસદો, સિવિલ સોસાયટીના લોકો અને સરકારને 3 કૃષિ કાયદાના તથ્યો જણાવે। વિદેશ મંત્રાલયે આ આદેશ પ્રદર્શનકારી ખેડૂતોની સુરક્ષાને ભાગરૂપે આપ્યા। મહત્વનું છે કે ખેડૂતોના પ્રદર્શનનો લાભ ખાટવા વિદેશમાં રહેલા ખાલિસ્તાની સમર્થકો હિંસા ભડકાવવાના પ્રયાસ કરે છે। ભારતીય સુરક્ષા દળોએ મ્યાનમારથી આવતા લોકોને બચાવવા માટે સરહદ પર પેટ્રોલિંગ વધાર્યું છે। મ્યાનમારથી સેનાએ 1 ફેબ્રુઆરીએ લોકશાહી સરકારને ઉથલાવી દીધી હતી। લશ્કરી શાસનના આદેશોને ટાળવા માટે કેટલાક પોલીસ અધિકારીઓ ભારત આવ્યા હતા। ત્યાર પછી મિઝોરમમાં પેટ્રોલિંગને વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો।